નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયના રિવિઝન એટલે કે સેમેસ્ટર નંબર 2ના રિવિઝનની એક્ટિવિટી નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના અંગ્રેજી વિષયના બધા જ યુનિટની તમામ એક્ટિવિટીના સોલ્યુશન મૂકવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 8ના અંગ્રેજી વિષયના સેમેસ્ટર 2ના રિવિઝનની એક્ટિવિટી નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન। હવે એક્ટિવિટી 3ની અંદર અહીંયા આપણને કહ્યું છે કે લિસન ટુ ધ સ્ટોરી। અહીંયા આપણને જે સ્ટોરી એટલે કે વાર્તા આપવામાં આવેલી છે તે આપણે સાંભળવાની છે। જો ધેર વોઝ અ કેપ સેલર, કેપ સેલર એટલે કે ટોપી વેચવાવાળો, તો એક ટોપી વેચવાવાળો હતો। હી મૂવડ અરાઉન્ડ ધ વર્લ્ડ ડે એન્ડ સોલ્ડ કલરફુલ કેપ્સ। મૂવડ અરાઉન્ડ એટલે કે તે ચારેય બાજુ ફરતો વર્લ્ડ ડે આખો દિવસ અને રંગબેરંગી ટોપીઓ વેચતો હતો। વન ડે એક દિવસ, ધ કેપ સેલર વોઝ ટાયર્ડ એન્ડ થર્સ્ટી। એક દિવસ આ જે ટોપી વેચવાવાળો હતો તે થાકી ગયો અને તરસ્યો થયો। હી સેટ ડાઉન અંડર અ ટ્રી ટુ રેસ્ટ, રેસ્ટ એટલે કે આરામ કરવો, તે આરામ કરવા માટે એક વૃક્ષની નીચે બેઠો। હી કેપ્ટ હિઝ બેગ ઓફ કેપ્સ નેક્સ્ટ ટુ હિમ। હી કેપ્ટ તેણે મૂકી, હિઝ બેગ ઓફ કેપ્સ તેને પોતાની ટોપીઓ જે છે તેની ઠેલી હતી તે નેક્સ્ટ ટુ હિમ તેમની બાજુમાં મૂકી। સૂન હી ફેલ અ સ્લીપ, થોડી જ વારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો। ધેર વોઝ સમ મંકી લિવિંગ ઓન ધેટ ટ્રી, તે વૃક્ષ ઉપર કેટલાક વાંદરાઓ રહેતા હતા। ધ મંકી સો ધ કેપ્સ ઇન ધ બેગ, વાંદરાઓએ આ ઠેલીની અંદર ટોપીઓ જોઈ। તે ક્લાઇમ્બ ડાઉન ધ ટ્રી એન્ડ ટૂક ધ કેપ્સ, તેઓ વૃક્ષ પરથી નીચે ઉતર્યા અને આ બધી જ ટોપીઓ લઈ ગયા। ધે વોર ધ કેપ્સ, તેમણે ટોપી પહેરી લીધી। એન્ડ સેટ ઓન અ ટ્રી, અને વૃક્ષ ઉપર બેસી ગયા। આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, ધ કેપ સેલર વોકઅપ, ટોપી વેચવાવાળો જાગ્યો। હી સો હિઝ બેગ, તેણે પોતાની બેગ જોઈ। ઇટ વોઝ એમ્પ્ટી, તે ખાલી હતી। હી લુકડ અપ, તેણે જોયું। હી સો ધ મંકી સિટિંગ ઓન ધ ટ્રી with the caps on their head, તેણે જોયું કે વૃક્ષ ઉપર બેઠેલા વાંદરાઓ ટોપી પહેરી અને વૃક્ષ ઉપર બેઠા હતા। ધ કેપ સેલર હેડ એન આઈડિયા, ટોપી વેચવાવાળાને એક યુક્તિ સૂજી। હી રિમૂવ હિઝ કેપ એન્ડ થ્રુ ઇટ ઓન ધ ગ્રાઉન્ડ, તેણે પોતાની ટોપી કાઢી અને જમીન ઉપર ફેંકી। ધ મંકી સો ધીઝ, વાંદરાઓએ તે જોયું। ધ મંકીઝ ઓલ્સો રિમૂવડ ધેર કેપ્સ, વાંદરાઓએ પણ પોતાની ટોપી કાઢી। એન્ડ થ્રુ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, અને તેને જમીન ઉપર ફેંકી। ધ કેપ સેલર કલેક્ટ ઓલ ધ કેપ્સ, ટોપીવાળા ફેરિયાએ બધી જ ટોપીઓ વીણી લીધી। એન્ડ પુટ ધેમ ઇન હિઝ બેગ, અને તેને પોતાની બેગમાં મૂકી દીધી। હી વેન્ટ હોમ હેપીલી, તે ખુશ થઈ અને ઘરે જતો રહ્યો। ત્યાર પછી આપણે એક્ટિવિટી નંબર બી જોઈએ। અહીંયા કહ્યું છે કે રીડ ધ સ્ટોરી, યુઝ વર્ડ ઇન અ પ્લેસ અ પિક્ચર્સ એન્ડ રાઇટ અ સ્ટોરી, એટલે કે જ્યાં ચિત્ર આપેલા છે ત્યાં ચિત્રની જગ્યાએ આપણે યોગ્ય વર્ડ મૂકવાનો છે। અ કેપ સેલર એન્ડ અ મંકી, એટલે કે ટોપી વેચવાવાળો અને વાંદરાઓ। તો જો અ કેપ સેલર હેઝ અ મેની કલરફુલ, અહીંયા આપણને ચિત્ર આપેલું છે ટોપીનું, તો અહીંયા આપણે લખીશું કેપ્સ। હી સેલ્સ મેની કેપ્સ ડ્યુરિંગ ધ ડે, હી નાવ હી ઇઝ અ ટાયર્ડ એન્ડ થ્રસ્ટી, હી વોન્ટ ટુ રેસ્ટ, હી પુટ્સ હિઝ ખાલી જગ્યા, તો આ બેગ છે એટલે અહીંયા આવશે બેગ, ડાઉન એન્ડ સિટ્સ અંડર અ ટ્રી, અહીંયા વૃક્ષનું ચિત્ર છે એટલે ટ્રી। સૂન હી ગોઝ ઓફ ટુ સ્લીપ, સૂવા માટે એટલે કે સ્લીપ। સમ મંકીઝ, અહીંયા આવશે વાંદરાઓ, મંકીઝ લીવ ઇન ધ ટ્રી, ધે ટેક અવે ઓલ ધ કેપ્સ વેન ધ કેપ સેલર ગેટ્સ અપ, અહીંયા જે ટોપી વેચવાવાળો છે તો કેપ સેલર આવશે। હી ઇઝ એંગ્રી, તે ગુસ્સે થાય છે। ધેન હી થિંક ઓફ એન આઈડિયા, ત્યાર પછી તેને એક વિચાર આવે છે। હી ટેક્સ હિઝ, પાછું ટોપીનું ચિત્ર છે તો અહીંયા કેપ આવશે, કેપ ઓફ એન્ડ, અહીંયા જો ફેંકે છે તો અહીંયા થ્રોઝ ઇટ ઓન ધ ખાલી જગ્યા, શેના ઉપર ફેંકે છે તો ગ્રાઉન્ડ ઉપર, તો અહીંયા આવશે ગ્રાઉન્ડ। ધ ખાલી જગ્યા અલ્સો ડુ ધ સેમ, તો અહીંયા મંકીઝ અલ્સો ડુ ધ સેમ। ધ ખાલી જગ્યા કલેક્ટ ઓલ, તો કેપ સેલર ઓલ, અહીંયા ચિત્ર છે ટોપીઓનું તો કેપ્સ, એન્ડ ગોઝ ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે હોમ, ઘરનું ચિત્ર છે એટલે। ત્યાર પછી અહીંયા આપણને આપ્યું છે કે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ, એટલે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એમાં પહેલું, વોટ ડુ ધ મંકીઝ કોપી, વાંદરાઓએ શું કોપી કર્યું? તો જવાબ, ધ મંકીઝ કોપી વોટ ધ કેપ સેલર ડઝ, એટલે કે ટોપી વેચવાવાળાએ જે કર્યું તેનું કોપી કર્યું, અનુસરણ કર્યું। વેર ડઝ ધ સેલર પુટ હિઝ કેપ, સેલરે પોતાની ટોપી ક્યાં મૂકી? तो जवाब द कैप सेलर पुट हिज कैप्स अंडर अ ट्री। त्रीजू वाय डज द कैप सेलर वॉन्ट टू रेस्ट तो जवाब आवशे द कैप सेलर वॉन्ट्स टू रेस्ट बिकॉज ही इज टायर्ड एंड थ्रस्टी। त्यार पछी आपणे जोईए चौथू वाय इज द कैप सेलर एंग्री तो जवाब आवशे द कैप सेलर इज एंग्री बिकॉज द मंकीज हैव टेकन अवे ऑल हिज कैप। त्यार पछी आपणे जोईए डी मेक अ सेंटेन्सीस यूजिंग धीस वर्ड એટલે કે આ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો। અહીંયા સેલ અને હેડ્સ આપેલું છે તેના ઉપરથી વાક્ય બનાવ્યું છે એવી રીતે અહીંયા છે પહેલું થ્રો અને સ્કાય તો જવાબ આવશે ધ બોયઝ થ્રો ધેર કેપ્સ અપ ઇન ધ સ્કાય। બીજું છે પુટ અને ઓન ધ શેલ્ફ તો જવાબ આવશે મધર પુટ્સ ધ jar ઓન ધ શેલ્ફ। ત્યાર પછી ત્રીજું કલેક્ટ અને રિવર બેંક તો જવાબ આવશે મોહન કલેક્ટ્સ ફ્લાવર ઓન ધ રિવર બેંક। चौथू टेक अने एन ऑटो रिक्शा तो जवाब आवशे फाधर टेक्स एन ऑटो रिक्शा टू गो टू ऑफिस। दोस्तों फरी मळीशुं आपणे धोरण 8 ना अंग्रेजी विषयना रिविजनना एक्टिविटी नंबर 4 ना संपूर्ण सोल्यूशन साथे। मित्रों आपणी आ चेनल उपर धोरण 8 ना अंग्रेजी विषयना बधा ज जे यूनिट छे तेमना एक्टिविटीनी सोल्यूशन मूकवामां आवेला छे જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો આ વિડિયો તમારા દોસ્તો અને મિત્રો સુધી જરૂરથી શેર કરજો।